સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ તલોદ દ્વારા તલોદના મામલતદારને આવેદનપત્ર આપી નિષ્ફળ ગયેલા પાકને સહાય પેકેજમાં સમાવેશ કરવા અને સહાય આપવાની માંગ કરી. તલોદ સહિત તાલુકામાં આ વર્ષે વધુ વરસાદ અને કમોસમી વરસાદને લઈને ધરતીપુત્રોની હાલત કફોડી બની છે તો તૈયાર થયેલ પાકને લઈને મોટું નુકસાન સહન કરવાનો વારો આવે છે તો મોંઘા બિયારણ સહિતનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડે છે અને વધુ વરસાદને લઈને પાક પલળી જવો કે પાક કોવાઈ જવો કે બગડી જતા પાક નિષ્ફળ ગયેલ છે તો તલોદ ખાતે કોંગ્રેસ સમિતિ તલોદ તથા ખેડૂતો દ્વારા પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની આગેવાની હેઠળ તલોદ મામલતદારને આવેદનપત્ર આપીને પાક નિષ્ફળને લઈને રજૂઆતો કરવામાં આવી હતી તો તલોદ સહિત તાલુકાના ખેડૂતોને નિષ્ફળ ગયેલ પાક સામે વળતર તો કોંગ્રેસ તથા ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા તાલુકા પ્રમુખ મંગુસિંહસિંહ ઝાલા સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ પત્ર લખીને લેખિતમાં જાણ કરી હતી. અર્જુનસિંહ પરમાર, ZS TV, તલોદ.